આજે જન્માષ્ટમીના પર્વની ઉજવણી રાજ્ય અને દેશભરમાં થઈ રહી છે, ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. તેને લઈ અંબાજીમાં ઠેક ઠેકાણે લોકો દ્વારા દહીં હાંડી બાંધવામાં આવી છે, જે ગોવાળિયાઓ ફોડી જન્માષ્ટમીના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આજે સમગ્ર દેશમાં ભગવાન શ્રી કૃષ્ણના અવતરણનો પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની રાધાકૃષ્ણ મંદિરની આરતી કરી વિશાળ શોભાયાત્રા નીકળવામાં આવી હતી. તેમજ અંબાજીમાં 35 જેટલા ગોવિંદાઓ દ્વારા 3-4 માળના 25-30 ફૂટ ઊંચા પિરામિડ બનાવી શહેરની 101 જેટલી દહી હાંડી ફોડી આજના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. જોકે આ શોભાયાત્રા સમગ્ર અંબાજી શહેરમાં પરિભ્રમણ કરી માનસરોવર ખાતે રાધાકૃષ્ણ મંદિરે પરિપૂર્ણ કરવામાં આવશે. તેમજ આ શોભાયાત્રા બાદ રાત્રિ દરમિયાન ગબ્બરવાડી પાસેના ચોકમાં રાસ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવશે. આજે શોભાયાત્રા દરમિયાન અનેક લોકો જોડાયા હતા અને સાથે સૂકા મેવાનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો. જોકે નીકળેલી શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ખાતે ધાર્મિક ઉત્સાહ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 31 વર્ષથી ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવતી હોય છે અને આ વર્ષે પણ રાધાકૃષ્ણ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી છે, નગરમાં ફરશે અને નગરની અંદર 100 જેટલી માટીઓ બાંધવામાં આવી છે. ગોવાળિયાઓ દ્વારા પિરામિડ બનાવીને 3 માળનું અને 4 માળનું 20-25 ફૂટનું પિરામિડ બનતું હોય છે અને નગરમાં ફરીને પાછું રાધાકૃષ્ણ મંદિરે અમે પૂર્ણાહુતિ કરીશું. અને સાથે સાથે સમિતિ દ્વારા રાત્રે 8 વાગે ગબ્બરવાડી ખાતે ભવ્ય રાસ ગરબાનું અને રાત્રે 12 વાગે કૃષ્ણ મહોત્સવ બનાવવાનું પણ આયોજન છે.